એરંડા મગ તલની આવક ખૂબ વધુ આવી હતી. ઉપલેટા યાર્ડમાં ખેડૂતોને એરંડા 20 કિલોના ભાવ 1150 સુધી, તલ 20 કિલોના 1700 સુધી, સને મગના પણ વધુમાં વધુ 1700 સુધી ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પણ હજુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો નારાજ હોય એમ લાગી રહ્યું છે, જેનું કારણ છે હાલ કપાસના ભાવ સાવ નીચા થવા પામ્યા છે. ગયા વર્ષની તુલનામાં કપાસ સાવ તળિયે બેસી ગયો હોય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. કારણ કે 2022માં કપાસના ભાવ 2000 થી 2400 સુધી હતા, પણ આ વખતે સાવ નીચે ઉતરી 1400 સુધી જ મળે છે, જેથી ખેડૂતોએ કપાસના ભાવમાં વધારો કરવા સરકારને વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ, વિપુલ દામે, ચોપરેટા. માધવજીભાઈ, આપ શું વેચવા આવ્યા છો આજે યાર્ડમાં? ફાડિયા અને સિંગ ફાડિયા. એ બજાર ભાવ તો એનો સારો મળ્યો છે અને તોલે સારો થાય છે અને પૈસાનું પેમેન્ટ ત્યારે ત્યારે મળી જાય છે. એ કાંઈ વાંધો નથી, સરસ છે. એમાં યાર્ડની વ્યવસ્થા પણ સારી છે, જવાબ પણ વેપારીનો સારો છે, પ્રોત્સાહન પણ સારું છે. હવે કપાસમાં બજાર બહુ નીચી થઈ ગઈ છે. 2022માં 2400-2500 રૂપિયાનો કપાસ વેચાતો હતો, અત્યારે 1400 રૂપિયા કપાસ પૂગી ગયો છે અને 1000 રૂપિયાના ફેરે કપાસ થઈ ગયો છે. તો સરકારે આમાં ધ્યાન આપવું જોઈએ. સરકાર જો ધ્યાન આપે તો ખેડૂતોને થોડુંક વળતર મળે. અત્યારે પડતરના ભાવ ખેડૂતોને મળતા નથી. હા, ખેડૂતો આમણમ પતી જાય, ખેડૂતોનું શોષણ થાય છે. આવી રીતે સરકાર ધ્યાન દે તો સારું છે. નું નામ? મારું નામ કિશોરભાઈ. આપ શું આજે વેચવા આવ્યા છો? એરંડા વેચવા આવ્યા છીએ અમે કુંજતથી, અને અહીંયા તોલે બહુ વ્યવસ્થિત સેમ ટાઈમે થઈ જાય છે, રોકડા નાણાં મળી જાય છે અને કોઈ અમને હેરાન ગતિ થતી નથી. ઉપેડા યાર્ડમાં બહુ સારી કામગીરી ચાલે છે અત્યારે. આજે અમારા એરંડાના 1130 રૂપિયાના ભાવ થયા, બહુ સારા ભાવ છે બીજા યાર્ડ કરતાં. કપાસમાં થોડીક બજારો ઢીલી છે, એના હિસાબે અત્યારે 1400 આજુબાજુ વેપાર આવે છે, એટલે કપાસની વેચવાલી પણ ખેડૂત બહુ ઓછી કરે છે અને અહીંયા પણ આવક થોડીક ઘટતી જાય છે હમણાં ધીમે ધીમે. એટલે બજારો થોડુંક ઢીલી છે, સમજા. 1400 રૂપિયા માનમાન ભાવ થાય છે. સરકારને અમારી વિનંતી છે કે કપાસનો ભાવ થોડોક ઉછાળો આવે એવી પ્રયત્ન કરે તો કપાસ બે પૈસા કપાસના વધારે ઉપજે ખેડૂતને, તો ખેડૂત સધ્ધર થાય. ગુડમ બધાના એમને પડેલા છે, 1700-1800 વાળા ભાવના ભાવ આજે 1400 રૂપિયાના ભાવ થઈ ગયા. ખેડૂત કોઈ વેચી શકતા નથી, ખેડૂતને પૈસાની જરૂરિયાત હોય તો સરકારને વિનંતી કરીએ છીએ અમે કે આમાં કપાસમાં કંઈક તમે ભાવ વધે એવા પ્રયત્નો કરો. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં એરંડા, તલ અને મગની તમામ પુષ્કળ પ્રમાણમાં આવક છે. એરંડાના 20 કિલોની વાત કરીએ તો 20 કિલોનો 1100 રૂપિયાથી માંડીને 1150 રૂપિયા જેવા ભાવ મળે છે. અને ઉનાળુ તલ અને મગની વાત કરીએ તો તલના 20 કિલોના ભાવ 1500 રૂપિયાથી માંડીને 1700 રૂપિયા સુધીના તલના ભાવ મળે છે. અને મગના 20 કિલોના ભાવ 1600 રૂપિયાથી માંડીને 1700 રૂપિયા જેવા મગના પણ ભાવ મળે છે. ઉપલેટા તાલુકામાં મોજ, ભાદર અને વેણુ નદી આવેલી હોવાથી ઉનાળુ વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલ છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તલ અને મગની પણ પુષ્કળ પ્રમાણમાં આવક છે, જેથી વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને પણ પાણી પણ સારા હોવાથી હમણાં કપાસ, મગફળી જેવા પણ તમામ વાવેતર આપણે ઓરવાનું ચાલુ કરવામાં આવશે, જેથી આવતા વર્ષોમાં પણ સારા એવા ઉત્પાદન થશે તેવી આશા જણાઈ રહી છે.